આજે આપણે મસાલા ફરસી પૂરી બનાવીશું। ફરસી પૂરી બનાવવા માટે આપણે મેદાનો ઉપયોગ કરતા હોઈએ છે, પણ આજે આપણે આ ઘઉં અને સોજીમાંથી બનાવીશું, જે ટેસ્ટમાં એકદમ જ મેદા જેવી ખસ્તા બને છે। તો ચલો આપણે જોઈએ કે મસાલા ફરસી પૂરી કેવી રીતે બનાવાય। હું છું હેતર, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। ફરસી પૂરી બનાવવા માટે આપણે 1/2 કપ સોજી લેવાની છે। તમારી પાસે ઘરમાં જે પણ નાની મોટી સોજી અવેલેબલ હોય તમે લઈ શકો છો। હવે એનાથી ડબલ એટલે કે 1 કપ આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે। આપણે રોટલી બનાવવા માટે જે ઘઉંનો લોટ વાપરીએ છીએ એ જ લેવાનો છે। હવે એમાં આપણે ઘીનું મળણ ઉમેરવાનું છે। આ પૂરી બનાવવા માટે ઘીના મળણનો જ ઉપયોગ કરવાનો। 5 ચમચી જેટલું આપણે ઘીનું મળણ ઉમેરીશું। જો તમે કપથી મેઝર કરો તો 1/3 કપ જેટલું થશે। બધા જ લોટને આપણે સરસ રીતે ઘીથી મોણવાળો કરી લેવાનો છે। પૂરી બનાવવા માટેનું આ પરફેક્ટ મેઝરમેન્ટ છે। તમે જેટલી સોજી લો એનાથી ડબલ તમારે ઘઉંનો લોટ લેવાનો છે। મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે બાઉલનો ઉપયોગ કરી શકો। અત્યારે આપણે મસાલા ફરસી પૂરી બનાવીએ છીએ તો મસાલા નાખી દઈએ બધા। 1 ટીસ્પૂન લાલ મરચું નાખવાનું છે, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે। તમે આખા જીરાને થોડું ક્રશ કરીને પણ નાખી શકો। 1/2 ટીસ્પૂન હળદર નાખવાની છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। બધા મસાલાને હવે આપણે પહેલાં કોરા જ લોટની સાથે મિક્સ કરી લઈશું। જો તમારે આ રીતે મસાલા ફરસી પૂરી ના બનાવી હોય તો તમે ફક્ત મીઠું અને જીરું નાખીને પણ આ પૂરી બનાવી શકો છો। આ પૂરી ચાની સાથે કે કોઈ અથાણાની સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું। આપણે જે પ્રમાણે ફરસી પૂરીનો લોટ બાંધીએ છીએ એ રીતનો જ આપણે આ લોટ તૈયાર કરવાનો છે। પાણી થોડું થોડું નાખવું જેથી લોટ ઢીલો ના થઈ જાય। જો લોટ ઢીલો થઈ જશે તો પૂરી સરસ ક્રિસ્પી નહીં બને। અત્યારે આપણો લોટ બરાબર રીતે બંધાઈ ગયો છે। લોટ બરાબર બંધાઈ જાય પછી આપણે હાથમાં થોડું તેલ લેવાનું છે અને લોટની ઉપર આપણે એને લગાડી દેવાનું છે જેથી લોટ સુકાઈ ના જાય। આપણે આમાં સોજીનો ઉપયોગ કર્યો છે એટલે આપણે એને ઓછામાં ઓછા 15-20 મિનિટ માટે રહેવા દેવાનું છે। ઢાંકી દઈશું એને 15-20 મિનિટ પછી। હવે આપણે પૂરીઓ તૈયાર કરીશું તો લોટને પહેલા આપણે આ રીતે મસળી અને મિક્સ કરી લેવાનો છે એકવાર। જો તમને એવું લાગે કે 15-20 મિનિટ રેસ્ટ આપ્યા પછી લોટ થોડો કઠણ થઈ ગયો છે તો તમે એની અંદર થોડું પાણી નાખી અને એને થોડો લૂઝ કરી શકો। સોજી ઘણીવાર વધારે પાણી એબ્સોર્બ કરતી હોય છે, તો ઘણીવાર એવું થાય છે કે આપણે લોટ બાંધ્યો હોય એના કરતાં 15-20 મિનિટ પછી એકદમ વધારે કઠણ થઈ જાય છે। અત્યારે આ લોટ બરાબર છે તો હું પાણી એમાં મિક્સ નથી કરતી। લોટના આપણે 2 ભાગ કરવાના છે અને આ રીતનો એક મોટો ગોળો તૈયાર કરી લેવાનો છે। એકદમ દબાવી અને સરસ રીતે આપણે મિક્સ કરવાનો છે, ક્રેક્સ બિલકુલ ના રહેવી જોઈએ। હવે આપણે આમાંથી એક મોટો રોટલો વણી લેવાનો છે અને પછી કૂકી કટર કે ઢાંકણું કે નાની વાટકીની મદદથી આપણે પૂરી કટ કરી લેવાની છે। તમે નાના નાના લુવા કરી અને અલગ અલગ પૂરી વણીને પણ પૂરી બનાવી શકો છો, પણ મને આ મેથડ વધારે ઇઝી લાગે છે। એક સાથે ઘણી બધી પૂરી તૈયાર થઈ જાય છે અને બધી જ પૂરી એક સાઇઝની બને છે। જ્યારે આપણે હાથેથી પૂરી બનાવીએ તો એમાં સાઇઝ નાની મોટી થતી હોય છે। લોટ આપણો કઠણ છે એટલે કિનારી પર આ રીતે ક્રેક્સ આવશે। અત્યારે હું નાની વાટકી લઉં છું। તમારે જે સાઇઝની પૂરી જોઈતી હોય એ સાઇઝનું કોઈ પણ આ રીતની વસ્તુ લેવાની, વાટકી, નાનું ઢાંકણું બોટલનું કે પછી કૂકી કટર। પૂરીને મેં મીડિયમ થીક રાખી છે, બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં। આ રીતે આપણે બધી પૂરીને છૂટી કરી લેવાની છે। પહેલાં બધી પૂરી આ રીતે છૂટી થઈ જાય પછી આપણે ચમચીના પાછળના ભાગથી આ રીતે નિશાન લગાડી દેવાના જેથી પૂરી ફૂલે નહીં। જો તમે નિશાન નહીં લગાડો તો પૂરી ફૂલશે। આ પૂરી બંને રીતે સરસ લાગે છે। જો તમારે પૂરીને ફૂલવા ના દેવી હોય તો આ રીતે નિશાન કરી દેવાના અને જો ફૂલાવવી હોય તો નિશાન નહીં કરવાના। આ રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરવાની છે। તમે નિશાન લગાડવા માટે ચપ્પુ કે પછી કોઈ પણ અણીવાળી વસ્તુનો ઉપયોગ પણ કરી શકો છો।
આજ પ્રમાણે આપણે બધી પૂરી તૈયાર કરી લેવાની છે। તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ અત્યારે મીડિયમ ગરમ છે, બહુ વધારે ગરમ નહીં અને બહુ વધારે ઠંડુ નહીં। ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખીશું। આ પૂરીને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે। પૂરીને તળવામાં લગભગ આપણને 3-4 મિનિટ જેટલો સમય લાગશે। થોડી તળી જાય પછી આપણે એને જરાથી પલટાવી દેવાની છે અને ફરાવતા રહી અને એને તળવાની છે। પૂરી આપણે મીડિયમ થીક રાખી છે એટલે એને તળવામાં થોડો સમય લાગશે। જો તમે એકદમ પાતળી પૂરી વણી હશે તો એ જલ્દીથી તળાઈ જશે। અત્યારે 3-4 મિનિટનો સમય થયો છે અને પૂરીને મેં આ રીતે પલટાવતા રહી અને આ રીતનો થોડો ડાર્ક કલર આવે ત્યાં સુધી તળી લીધી છે। આ જ પ્રમાણે આપણે બાકીની પૂરીને પણ તળી લેવાની છે। આપણી મસાલા ફરસી પૂરી બનીને અત્યારે તૈયાર છે અને મેં ગુંદા કેરીના ખાટા અથવાની સાથે સર્વ કરી છે। આ પૂરીને તમે 20-25 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। તો આ મસાલા ફરસી પૂરી તમે ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી અંગેના તમારા વ્યૂ મને કમેન્ટ કરીને જરૂર જણાવો।